રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી ક્રોસ વોટિંગ થયું હોવાનું બહાર આવ્યું છે. 10 થી વધુ કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ સમગ્ર મામલે પડદો ઉચકાઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ એનડીએના રામનાથ કોવિંદને મત આપ્યા છે, તો કેટલાક ધારાસભ્યોએ કોવિંદ અને મીરાકુમાર બંનેને મત આપ્યા છે, જેના કારણે તે મત રદ થઈ જશે. બીજી તરફ કેન્દ્રમાં સત્તા હોવાથી અને અન્ય પક્ષોના સમર્થનને કારણે રામનાથ કોવિંદની જીત નિશ્ચિત છે. હાલ કોંગ્રેસમાં ક્રોસ વોટિંગના સમાચારને કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા હોય તેવા હાલ થયા છે. કોંગ્રેસમાં વર્ચસ્વની લડાઈમાં ઉચ્ચ કક્ષાએ ભંગાણ પડ્યું હોય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંત સુધીમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા સમયે જ આવા સમાચારો કોંગ્રેસ માટે આઘાતજનક છે. તો આ સમાચારની ભાજપ ઘેલમાં આવી ગયું છે. સાથે સાથે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કેસરિયો પણ ધારણ કરી શકે તેવી પણ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.